સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી હરિજીના ધ્યાન કરતા પણ જ્ઞાન તે અધિક છે. જે જ્ઞાન હોય એ ધ્યાન જ છે. મારા જેવા છે એવા ઓળખાઈ ગયા સમજણે કરીને પછી બીજા કેનું ધ્યાન થશે? આ તો એ સગુણ છે કે નિર્ગુણ છે, કે અન્વય છે કે વ્યતિરેક છે, માયાતીત છે, એ બધા શબ્દનું જ્ઞાન છે. એટલે મહારાજે વચનામૃત માં કીધું, ભગવાનના ભક્તે ભગવાનની સ્વરૂપ નિષ્ઠામાં આવા ચૂંટણા ચૂંટવા જ નહીં. કારણ કે પોતે સામે બેઠા હતા અને બાહ્ય અને દ્રષ્ટાની અંદર રહી, આ બે પ્રકારનું ધ્યાન છે. એક મનુષ્ય દેહ જોવા, આંખથી જોવા, કાનથી સાંભળવા, બુદ્ધિમાં લોકો વાત કરે એટલે એનો નિર્ણય કરવો, આ બધું બાહ્ય છે. દ્રષ્ટા એટલે આપણું ચૈતન્ય અથવા મહારાજની મૂર્તિનું તેજ, તે રૂપ ચૈતન્ય છે. એટલે મહારાજે કીધું છે, અક્ષર અમારો આત્મા છે, આત્મા અમારું શરીર છે, હું અક્ષરનો આત્મા છું, અક્ષર અને આત્મા બે મારા દેહ. એનું જે તત્વ છે એ તો પોતે છે. આવી રીતે પ્રતિલોમ કરીને સમજ્યા હોય તો જરાય જોખમ ન મળે. અને દ્રષ્ટાની બહાર રહીને મહારાજની મૂર્તિનું ધ્યાન કર્યું હોય, બહુ આજે બધા કરો છો, હું ધ્યાન કરું છું, સામે છે એ મનુષ્ય રૂપે હોય તો જ ઓળખાય. પણ એક વખત જો દ્રષ્ટામાં રહીને ધ્યાન કર્યું હોય પછી એને જોવાનું હોતું નથી. કારણ કે મહારાજનું તેજ અને મહારાજ એમાં કાર્યકારણ જ ભેદ છે. આવી સમજણ હોય તો આપણે ભોગતા થઈ જાય, મહારાજ અને એનું તે દાતા થાય. આ ધ્યાનની પરમ સીમા છે. પછી છે અઘરું તો ગોપાલ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને પણ આત્મિક શીખડાવી, રત્ના ભક્તને શીખવાડ્યું, વિજ્ઞાનદાસજીને, ઘણાને આમ શીખડાવતા. જ્ઞાને કર્યું જ્ઞાન પ્રલય, જ્ઞાનથી બધું જેવું છે એવું સમજાય જાય. જ્ઞાન પ્રલય તો સમજાય, જો આ જેવા છે એવા જણાણા હોય તો. કોઈ નજરમાં ના આવે એવું થાય. આવો જે થયો એ માતાજીના દર્શન ન કરે, માતાજીના દર્શન કરવા આવે. આપણે એમ થાય, ચલો માતાજી બેઠા છે, ગણપતિનું સલામ કર્યું છે, શિરડી જ્યાં આવ્યા ત્યાં થી આવ્યા. કારણ કે એને આ જ્ઞાન નથી થયું, ક્યાં જાય? અરે જ્ઞાન તે શું? જે ભગવાન જેમ છે તેમ યથાર્થ જાણવા, અને ભગવાનને અર્થે જે જે કરવાનું છે તેને જાણવું, તથા જીવ, ઈશ્વર, પ્રકૃતિ, પુરુષ, અક્ષર એમના સ્વરૂપને અને ધર્મ વૈરાગ્યના સ્વરૂપને જાણવું. કેને ધર્મ કહે, કેને વૈરાગ્ય? અક્ષર પર્યંતમાં ક્યાંય મન લોભાય નહીં, એ વૈરાગ શ્રેષ્ઠ છે. એ તો થાય મહારાજ ને જેવા જેવા જાણ્યા હોય તો ન થાય. માળા ફેરવા કરો, જિંદગી આખી ધૂમ કેરા કરો, તીર્થ કેરા કરો, આટલું થઈ જાય તો આ કઈ કરવાની જરૂર નથી. હલો. તથા ભગવાનના ભક્તના
ભગવાનના ભક્ત જેવા જેવા હોય જે આને તો સર્વથી ભગવાન જ અધિક પણે છે, અને જે ભગવાનના ગમતા પ્રમાણે જ વર્તો હોય તથા વર્તવાનું હોય તથા વર્તાવાનું હોય અને પોતાનું ગમતું કરવાનો સ્વભાવ ન હોય અને તે હોય તો તેને ટાળવાનો આગ્રહ રાખે, અને જેને ભગવાનમાં પણ પ્રીતિ હોય અને કંઈક પોતાનું મનગમતું કરવાનું પણ હોય એવો હોય તેને પણ જાણવું. ભગવાન પ્રીતિ બધું પણ પોતાનું કંઈક દીધવાનું રાખવું છે. મહારાજ કે આ ન કરો તો માને નહીં, આટલું તો કરવું જ પડશે. ઇત્યાદિક જ્ઞાન કહેવાય. એવું જ્ઞાન હોય તો એમાં સહેજે ભગવાન નું ધ્યાન થશે. સહેજે પછી સહેજ ભાવે જ થાય. આપણે બધા ભક્તિ ભાવે કરીએ છીએ, અને ભક્તિભાવ ત્યાં સુધી છે જ્યાં સુધી દેહ ભાવ છે. દેહ ભાવે તો આ જેવા છેવા દેખાવા નથી કોઈ. સહજ ભાવે થઈ જાય તો સહજ આને નામ મળી જાય. તમારે એ જ્યાં સહજ જ્ઞાન પ્રસારતું હોય ત્યાંથી મળે ને. એ કોઈને ખબર જ નથી સહજ શું છે. ગોપીઓને સહજ પ્રેમ હતો કૃષ્ણમાં, એક જ હતું. અરે માટે તે સર્વ વાર્તાને જાણવી અને તે જ વાર્તા મુખે કરીને કહેવી તે તો જેટલી યોગ્ય હોય તેટલી કહેવી અથવા ન કહેવી તેમાં પણ દેશ કાળ નો અનુસાર જાણવું. અનુસાર જાણવું આ કહેવાય છે ને આ નથી કહેવાતું. દેશ કાળ અનુસાર હવે ન જાતું હું તો કહું. આપણે હવે ક્યાં બંધન છે? આ બધાને બંધન હોય ત્યાગી થયા હોય વિચાર કાંઈ બોલાય નહીં, બધાને સારું થાય. અરે પછી ભાગવત કરે, રૂકમણી વિવાહની વાત કરે, હે ઇન્દ્રે એટલું કર્યું, વરસાદ વરસાય નજર માં ના આવે ઇન્દ્ર. પણ સમી તો એ આગ્રહ છે કે જે સૌ દેશ કાળ અનુસારે આ કરવું એ જ્ઞાન છે. તે તમે કહો છો ને ભાઈ અમારે કેવું છે, કઈક નામ કેવું પડે છે. ગાય નો હોય સ્વામિનારાયણ સર્વોપરી મહિમા કહી ન શકતા હોય. સુગામ તો ઓલું પરિપક્વ નથી થયું હજી. ભાઈ તમે બરોબર, આપણે ચાલો ખાઈ લઈએ છીએ, બધાને રાજી કરવા માટે કાંદા લસણ ખાઈ લઈએ છીએ. બધા બેઠા છે, ક્યાં દુઃખ દેવું? હાલો ખાઈ લે, ખાઈ નથી ખાતા તો જ્ઞાન માર્ગ માં શું કામ આવું બધું છે એ કહેવામાં. બોલા બધા હજી મોટા લાગે છે કારણ કે પરિપક્વ જ્ઞાન નથી થયું. અરે હિંમત થી કયો ને બગડી જાય, ભલે ને બગડી જાય, કે પહેલી વાર બગડ્યું છે, લાખો જન્મ માં બગડ્યું છે, એક જન્મ માં શું કામ બીક રાખીએ? કારણ કે પહેલેથી જ ભીરુ સ્વભાવ છે બધી વાતમાં બીતા પીતા. આજે ફોન આવ્યો સેલત નો, છોકરા નો, તમારું આજ 3 વાગે રિઝલ્ટ છે, મહારાજ પ્રાર્થના કરજો તમે આશીર્વાદ દેજો, સારા માર્ક આવી જાય. મેં તારે પરીક્ષા દેવા જા ત્યારે કેવું જોઈએ તો હું કે તને કોઈ મહારાજ ને યાદ કરીને લખો. આપણે લખતા નથી, હું તો પેલા મહેનત કરો. બેઠા બેઠા હું કહું મહારાજ દર્શન દો, ચેકવો જોઈએ, પાણી આવી ગયું, બધું જમી કરીને કલાક આરામ કરીને કહો હવે મહારાજ દર્શન દો એમ દે. એના માટે તીવ્રતા, એના માટે આદર હોવો જોઈએ. આ તો ન કીધું અને બિચારા રિઝલ્ટ તો ભલે ભાઈ કરશો પ્રાર્થના. નાનો છોકરો છે બિચારો, એટલે છેલ્લે તે વાત કરી. તમે આશીર્વાદ દેજો, ભલે તમે આશીર્વાદ દઈને પત્તું હતું હું પાસ ન થાઉં. હે દાસભાઈ
હનુમાનજીને કોઈ કીધું કે આમ થઈ જાય, લોટરી લાગી જાય, સમજો બાપભાઈ હનુમાનજીને કીધું કે આમ આ લોટરી લાગી જાય 3 લાખ ને તો 100 રૂપિયાનું તેલ ચડાવીશ, એક નારિયેળ દઈશ. એને એમ કે આ તો કહી દીધું છે આપણે લાગી જાય તો ઠીક, નહીં તો ન થયું તો શું છે, આપણે પૈસા બચી ગયા 100 લાખ. રાતના હનુમાન દાદા આવ્યા સપનામાં, આવે છો કોક વાર બી ન જાતા, બહુ એનું ધ્યાન કરશો તો આવશે ને, પેલા ગદા દેખાશે, સમજી લેવાનું કે આ દાદુ છે. આવ્યા સપનામાં ધડ ઠોકી વાલા થોડું બેઠું ગાંડા, તમને 3 લાખ રૂપિયાની લોટરી લાગી જાય, તું મને 100 રૂપિયાનું તેલ ચડાવ, એના કરતા 3 લાખનો તેલનો હોટ બનાવીને નાખું, એમાં પડું 100 રૂપિયો. તમે કેટલા આપો બાપા, અડધો અડધ દો કે નહીં, અડધા દઈ દો, ભૂકા આખા કઈ તમારા બાપના છે, બતાવી દઈ દો ને, અત્યારે ક્યાં આવવાના છે, તમે લોટરી લીધી નથી ને, અડધો અડધ કે છે, બણ માંથી દોઢ એનો ઘનશ્યામ પાંડે છે બિચારા, સાવ સરળ દયાળુ, કઈ હેરાન નથી કરતા, અને તરત દોઢ રાખી લીધો ખિસ્સામાં, કાઢો એમાંથી 25 બીજા 2.5 કરો, હે નહી સાધુ રામે આમાં આશીર્વાદ લઈ ગયો, પછી દેખાડો જ નહીં. ઠીક છે, બિચારા કામમાં હતું, મને ફોન બોન આવ્યા હતા, પણ દેખાય નહીં. હું જ્યાં કીધું એવું, જેને તે આશીર્વાદ લીધા નથી હોય તો હું બીજી જ દિવસે એને પેલા મળી આવું, ભાઈ તમે કીધું કે બરોબર થયું, બધા કામ રહી જાય, પડ્યો હોત અહીં, હજી સુધી અહીં પડ્યો હોત, બધી રીતે ખોટા પેપર. તો ઓલોજી બેઠો તો એને મહારાજે પ્રેરણા કરી કે હલાવી નાખા ને હવે, નહીં તો કોઈના સ્પોન્સરશીપ 3 જણાની હાલે વિચાર તો કરો. એનો અર્થ એ થયો કે 1 જણાને આમાં વિશ્વાસ નથી, કાયદા પ્રમાણે એમ થાય, સમજાય, કાંઈ એના પાસે એવો કોઈ નથી કે જે એક જ મોટું સ્પોન્સર, લાખ ડોલરનું સ્પોન્સર જોઈ તો આના લો આના લો આના લો. એનો અર્થ એ થયો કે આને તમારો પર 25,000નો વિશ્વાસ છે, આને 40નો છે, ને અમે આટલાનો છે, ને કાં તમારા જે સ્પોન્સરશીપ એટલે એની જવાબદારી બધી એની થઈ જાય. તમારા જે સ્પોન્સર છે એ કોઈ લખપતિ નથી. આ પ્રોબ્લેમ મેં પેલા કીધો, આમ કીધો, પછી તો આવ્યું ત્યાં જ લોચા હતા, આવી ગયો સોનાપુર માં 6 નારિયેળ લઈને, હું ક્યાં નારિયેળ પીતો, અડધો ડઝન મોટા જંગબારી અવડાવડા મંડો, હું તો જોઉં ખાટલામાં જોઈ, પેલા તો દંડવત કરતો હતો, મેં શું થયું કે આજે બોલાયો છે, દીદી ચરણ રાખ મહારાજ ને પ્રાર્થના કરે કે આપણી પ્રાર્થના થાય તો મારી ન સાંભળે. હા મહારાજ જાણતા હોય પછી દેખાય નહીં, આશીર્વાદ લઈ ગયો, 3 વાગે રિઝલ્ટ તો આવી ગયો, પાસ થયો છો, ફોન 2-4 દિવસ અહીં આવશે ત્યારે કે જીવના સવાલ. અરે બે રાખો, એક કાઢી નાખો બાપા, હે એક જ જોતો ક્યાં તમારા પાસે એમ છે કે જવા દો, બહુ ત્યાગી છે મને, હે 3 દઈ દેશો, હે ખિસ્સામાં છે કઈક તો કાઢો, પાવલી તો કાઢો, આવા નથી દઈ દેવા, હે હલો. અને જો એ સર્વ વાત ન જાણે તો ભગવાન નો શ્રેષ્ઠ ભક્ત હોય તેને મધ્યમ અને કનિષ્ઠ જેવો જાણ. બધી રીતે આ વાત ન જાણતો હોય ગોપાલ સ્વામી હોય, હનુમાનજી પધરાવે આપણે એમ લાગે કે હનુમાનજી ના ભગત હશે, બુદ્ધિ હોય એમ સમજે કે ભાઈ આ લોક માનસ એવું છે, એ ભયભીત રહે છે, મહારાજ ની આજ્ઞા છે, કોઈ શુદ્રદેવ ની સ્થિતિ ન કરી, હનુમાનજી ના મંત્ર નો જપ કરવો,
બેસાડી દે કે હનુમાનજી ઈ છે, ઓલા હતા ઈ તો મૂળજી બ્રહ્મચારી ને બેસાડ્યા ત્યાં મહારાજ ને હારે રહેનાર સાદા હજુર માં રહેનારા વિચારવું જોઈએ, તડ કરી નાખવું જોઈએ. અરે અને એ ભક્ત વૃદ્ધિ ને ન પામે કેમ? જે ઓળખે નહીં માટે જેવા તેવા નો સંગ કરે પણ શ્રેષ્ઠ નો સંગ ન કરે. કેટલા કરે? કોઈ કરે છે? જેવા તેવા જો તારા ઢગલે મૂડે અને પોતે સારો હોય પણ ઉતરતા ને સંગે ઉતરતો થઈ જાય છે, અને ઉતરતા ને હેતે કરીને તેનો પક્ષ લઈને મોટા નો અભાવ લે અને તેની મોહબત માં દબાઈ રહે, એવી રીતે જાણવા ન જાણવામાં ગુણ દોષ છે, ગુણ અને દોષ છે. ઇતિ વાર્તા 400 કેટલો ફરક પડી જાય ભગત નથી કેવો, ચિંતામાં હોય બિચારા દોડાદોડી માં હોય ક્યાંય મગજ ફરતા હોય. ભગવાન ભજવા કઈ સેલ છે? ઈ જ મારા હર્ડલ પેદા કર. ભગવાન ભજવામાં જો કોઈ નડતું હોય તો ભગવાન જ છે. બાપભાઈ એવા હર્ડલ નાખી દે, ક્યાંય જમવા બેસાડ્યા છે, થાળ બોલીએ છે, અડધો થાળ આવ્યો ત્યાં કોક આવી ગયો તો જવાબ દો કોમ છે, જો આ જમતા બંધ થઈ જાય. આ પણ એ વેટાણે જો લોકો ઘંટી મારે કે આવ્યા છે. હે દાસભાઈ, મોટામાં મોટો જો કોઈ હર્ડલ કરતો હોય તો ઘનશ્યામ પાંડે પોતે સ્વયં શું કામ કરતા હશે? એ જોતા હોય કે આને મારામાં પ્રીતિ છે, પોતાના પ્રીતિ છે, અન્યમાં પ્રીતિ છે. આ જો જ્ઞાન હોય તો આ કઈ ન નડે. અરે વાર્તા 422 સહજાનંદ સ્વામી મહારાજની.